પાવર ગિંડ હાઈ ટેન્શન લાઇનના વિરોધમાં મરોલી કાંઠા વિભાગના સંઘર્ષ સમિતિએ ખેડૂત જન આંદોલન અભિયાન છેડ્યું છે. પ્રોજેક્ટથી ખેડૂતોની સાથે સામાન્ય રહીશોએ પણ હવે નુકસાનીની ભીતિને લઈને આંદોલન ઉગ્ર બન્યું છે. વર્તન નહીં રૂટ બદલો એ સંઘર્ષ સમિતિનો સંકલ્પ. કેન્દ્ર સરકારના પાવર ગ્રીડ પ્રોજેક્ટને લઈને નવસારીના અસરગ્રસ્ત ખેડૂતો હવે આંદોલન કરવા મજબૂર બન્યા છે. જલાલપોર તાલુકાના ગામોમાંથી પાવર ગ્રીડ હાઈટેન્શન લાઇન પસાર થવાની હોય સર્વે કરવામાં આવ્યો, પરંતુ અસરગ્રસ્ત ખેડૂતોને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી. જે ખેડૂતની જમીન પરથી હાઈટેન્શન લાઇન પસાર થવાની હોય તેમની જમીનના બદલામાં વળતર આપવાનું નક્કી કર્યા વિના ખેડૂતોની જાણ બહાર સર્વે પણ હાથ ધર્યું હતું, જેથી ખેડૂતોએ આ પ્રોજેક્ટ સામે વિરોધ કર્યો હતો. વિસ્તારના સંસદ અને કલેક્ટરની હાજરીમાં ઉગ્ર રજૂઆત કરવા છતાં અધિકારી અને નેતાઓ આ મુદ્દે રાજકારણ રમી રહ્યા હોય તેવું ખેડૂતોને લાગી રહ્યું છે. સંસદ સીઆર પાટીલે કમિટી બનાવીને કલેક્ટર સાથે સંકલન કરવાની વાત કરી હતી, પરંતુ કલેક્ટર આ કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ હોય તેમની સત્તા બહારની વાત હોવાની જણાવી રહ્યા છે. કલેક્ટર હાથ અદ્ધર કરતા હવે ખેડૂતોએ વિરોધ છોડી આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. આ આંદોલનમાં નવસારી જિલ્લાના 33 જેટલા ગામોના અસરગ્રસ્ત ખેડૂતો જ નહીં પરંતુ સામાન્ય જન પણ જોડાયા છે. આંદોલન માટે મરોલી કાંઠા વિભાગ સંઘર્ષ સમિતિ બનાવવામાં આવી છે, જેની આજે પ્રથમ મીટિંગ હતી. આ મીટિંગમાં ઉપસ્થિત લોકોએ હવે ખેડૂતોને વળતર નથી જોઈતું, પણ પાવર ગ્રીડ હાઈટેન્શન લાઇન બાગાયતી વિસ્તારને બદલી દરિયા કિનારાના ખારપટ વિસ્તારમાંથી લઈ જવામાં આવે એ જ માંગનો સંકલ્પ કરવામાં આવ્યો છે. અલ્પેશ કશ્યપ, ZS TV, નવસારી. આજે અહીં ખેડૂતોનો જાગૃતિ અભિયાન પાવર ગ્રીડ હાઈ ટેન્શન લાઇન માટે વિરોધ છે. એ વિરોધ ખરેખર ખૂબ જરૂરી છે, કારણ કે જો આજે અમે વિરોધ નહીં કરીશું તો આ કાંઠા વિભાગના બધા જ લોકોને નુકસાન થશે. ખેડૂતોની જમીન, જ્યારે ખેડૂત આપણો આજે ગુજરાત દેશ, ગુજરાત રાજ્ય એ ખેતી પ્રધાન છે અને ખેડૂતોની જમીનને જો સરકાર પાવર માટે, હાઈ ટેન્શન પાવર માટે જો એ ટાર્ગેટ ઊભો કરે છે તો એ ખોટું છે, કારણ કે આપણે દરિયા કિનારે પણ આ વસ્તુ કરી શકીએ. અને જો એ સરકાર એ દરિયા કિનારે કરશે તો ખેડૂતોને ઘણો ઉપયોગ થશે અને લોકોને પણ સારી રીતે પોતાનું ગુજરાન ગુજારી શકશે.